નમસ્કાર, હું યશ, ન્યૂઝ 18 ગુજરાતી પર આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો સમાચાર સેન્ટ્રલ. બુલેટિનમાં સૌ પ્રથમ વાત કરી લઈશું કર્ણાટકની ચૂંટણીની. તો કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે. જોકે ચૂંટણી કમિશનરની આ જાહેરાત સાથે જ વિવાદો પણ ઘેરાઈ ગયા છે અને સવાલોના ઘેરામાં છે ભારતીય જનતા પાર્ટી. કર્ણાટક વિધાનસભા ચૂંટણીનું રણશીંગું ફૂંકાઈ ગયું છે. મુખ્ય ચૂંટણી પંચે આજે દિલ્હીમાં પત્રકાર પરિષદ યોજી અને તે દરમિયાન જાહેરાત કરી કે કર્ણાટકમાં 12 મેના રોજ ચૂંટણી યોજાશે. અહીંયા સિંગલ ફેઝ ઇલેક્શન થશે. તેની સાથે જ કર્ણાટકમાં તત્કાલ અસરથી આદર્શ આચારસંહિતા પણ લાગુ થઈ ચૂકી છે. જોકે મુખ્ય ચૂંટણી કમિશનર ઓપી રાવતની પત્રકાર પરિષદ દરમિયાન એક વિવાદ પણ સર્જાયો. વાત એમ છે કે રાવતે મતદાનની તારીખની જાહેરાત કરી હતી ત્યારે ભાજપ આઈટી હેડ અમિત માલવીયાએ 12 મેના રોજ ચૂંટણી અને મતગણતરીની તારીખ 18 મેના રોજ ટ્વીટ કરી હતી. પંચે પત્રકારો દ્વારા આ મુદ્દો ઉઠાવવા સ્પષ્ટતા કરી કે આકરા પગલાં લેવાશે. જોકે વિવાદ વધતા અમિત માલવીયાએ ટ્વીટ ડિલીટ કર્યું. ચૂંટણી કમિશનર તારીખની જાહેરાત કરે તે પહેલાં તેમને સવાલ પૂછવામાં આવ્યો ત્યારે ચૂંટણી કમિશનરે શું જવાબ આપ્યો તે સાંભળીએ. તારીખોની જાહેરાતો બાદ સામે આવ્યું કે અમિત માલવીયાએ કરેલ ટ્વીટ મુજબ મતદાનની તારીખ સાચી પડી અને મતગણતરીની તારીખ ખોટી સાબિત થઈ. જોકે બાદમાં ચૂંટણી કમિશનરે શું કહ્યું તે પણ સાંભળીએ. ये गलत है क्योंकि पहले तो ये तय ही नहीं था, इसलिए अभी हमें फैक्ट्स आने दीजिए, इन्वेस्टिगेशन होने दीजिए, उसके बाद ही कुछ तय हो पाएगा कि क्या किया जाना चाहिए क्या नहीं किया जाना चाहिए. वन कैन कमेंट ऑन दैट. આ વિવાદ સામે આવતા જ કોંગ્રેસે ભાજપને ઘેરવાની શરૂઆત કરી અને કોંગ્રેસ તરફથી રણદીપ સુરજેવાલાએ ટ્વીટ કર્યું. સુરજેવાલાએ ટ્વીટ કરીને ભાજપને સુપર ઇલેક્શન કમિશન કહ્યું, સાથે જ ઇલેક્શન કમિશનની સ્વાયત્તતા પર પણ સવાલો ઉઠાવ્યા. હવે જો કર્ણાટક ચૂંટણીનો કાર્યક્રમ જાણીએ તો કર્ણાટક વિધાનસભા ચૂંટણીનું એલાન થઈ ચૂક્યું છે. રાજ્યમાં એક જ તબક્કામાં મતદાન યોજાશે. 12 મેના રોજ મતદાન થશે. 15 મે મતગણતરી હાથ ધરાશે. 17-24 એપ્રિલ સુધી ઉમેદવારી પત્રો ભરવામાં આવશે. 25 એપ્રિલે ઉમેદવારી પત્રોની ચકાસણી થશે અને રાજ્યમાં તત્કાલ પ્રભાવથી આચારસંહિતા પણ લાગુ થઈ ચૂકી છે. જો કર્ણાટકમાં હાલની સ્થિતિ જાણીએ તો કુલ 224 બેઠકોમાંથી સરકાર બનાવવા માટે 113 બેઠકોની જરૂર છે. હાલમાં સત્તારૂઢ કોંગ્રેસની પાસે 122 બેઠકો છે, જ્યારે ભાજપ પાસે 43 અને જેડીએસ પાસે 37 બેઠકો છે. તો આમ વિવાદ સાથે જ કર્ણાટક વિધાનસભા ચૂંટણીનું મુહૂર્ત થયું છે અને તે સંકેત છે કે કર્ણાટકની ચૂંટણી ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો માટે કાંટાની ટક્કર રહેશે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી.